બધા આપણે કાર્યકરો બધા ભાઈઓ ને બહેનો ને વિનંતી કે જયારે મહેમાનો સ્ટેજ પર આવે તો બધા ઉભા થઈને તાળી પાડીને સ્વાગત કરીશું અને કોંગ્રેસ જિંદાબાદ. કોંગ્રેસ કોંગ્રેસ ભરતભાઈ તું માગે બનો, સિદ્ધાર્થભાઈ તું માગે બનો, અર્જુનભાઈ તું માગે બનો, શક્તિસિંહભાઈ તું માગે બનો, મંગલભાઈ તું માગે બનો. કોંગ્રેસ કોંગ્રેસ રાહુલ ગાંધી સોનિયા ગાંધી કોંગ્રેસ. બધા આપણે પોતપોતાના સ્થળ જોઈને બરાબર બેસી જા કરી બધા ભાઈઓ બહેનોને વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈ લે અને મંડપમાં બેસી જાય, ઉભા નહીં રહેવું. આપણે જેની ઇંતજાર કરતા હતા તે આવી ગયા છે. બધાને એક વિનંતી કે આજુબાજુ જે સાઈટે છે તે પોતાનું સ્થાન મંડપમાં લઈ લે, બેસી જાય. કાર્યકરો મિત્રોને વિનંતી કે તેઓ મંડપમાં બેસી જાય. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. 173 વિધાનસભા ડાંગ નવસર્જન યાત્રા ના જાહેર સભા નિમિત્તે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી અને માજી મુખ્યમંત્રી રાજસ્થાન માન્ય અશોક ગેહલોત સાહેબનું સ્વાગત કરીએ છીએ. સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય ભરતસિંહ સોલંકી સાહેબનું સ્વાગત કરીએ છીએ. સાથે પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય અર્જુનભાઈ મોઢવાડીયા સાહેબનું સ્વાગત કરીએ છીએ. સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરીએ છીએ. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માન્ય મોહનસિંહ રાઠવા સાહેબનું સ્વાગત કરીએ છીએ. સાથે વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ સાહેબનું સ્વાગત કરીએ છીએ. દક્ષિણ ગુજરાતના પ્રભારી હર્ષવર્ધન સપકાળ સાહેબનું સ્વાગત કરીએ છીએ. અને મંચ પર બિરાજમાન ગુજરાત પ્રદેશ સમિતિના તમામ હોદ્દેદારો અને એઆઈસીના તમામ હોદ્દેદારોને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. અને હવે આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. શરૂઆતમાં આપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી માનનીય અશોક ગેહલોત સાહેબનું સ્વાગત, ડાંગના ધારાસભ્ય અને અમારા જાનબાજ ઉમેદવાર મંગળભાઈ ગાવી સાહેબને વિનંતી કરું કે માનનીય અશોકભાઈ ગેહલોત સાહેબનું સ્વાગત કરે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય ભરતભાઈ સોલંકી સાહેબનું સ્વાગત, ગુજરાત પ્રદેશના મંત્રી અને અમારા ડાંગના નેતા માન્ય ગૌતમભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ તેમનું સ્વાગત કરે. સુબીર ગુજરાત વિધાનસભા ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ માન્ય અર્જુનભાઈ મોઢવાડીયા સાહેબનું સ્વાગત, ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી કમલેશભાઈ સ્વાગત કરશે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માન્ય મોહનસિંહ રાઠવા સાહેબનું સ્વાગત,
સુભી આહવા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ કરશે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા માન્ય શક્તિસિંહ ગોહિલ સાહેબનું સ્વાગત સુભી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાવભાઈ કરશે. ગુજરાત વિધાનસભા ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ માન્ય અર્જુનસિંહ મોઢવાણી સાહેબનું સ્વાગત. હું સૂર્યકાંતભાઈને વિનંતી કર્યું કે તેઓ એમનું સ્વાગત કરશે. સિદ્ધાર્થભાઈનું સ્વાગત સૂર્યકાંતભાઈ કરશે. દક્ષિણ ગુજરાતના વિધાનસભાના પ્રભારી માન્ય હર્ષવર્ધન સપકાળ સાહેબનું સ્વાગત. હું હરીશભાઈ ભટસાવ વિપક્ષના નેતા જિલ્લા પંચાયત. રાજસ્થાનના પૂર્વ મંત્રી અને એમએલએ ગિરિરાજસિંહ મલિંગા સાહેબનું સ્વાગત. હું વિનંતી કરું કે તરભેજ બબલો શ્રી કચ્છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગઢવી સાહેબનું સ્વાગત. હું જિજ્ઞેશભાઈની વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરે. જિજ્ઞેશભાઈ યુવા કોંગ્રેસ પ્રમુખ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના યુવા પ્રમુખનું સ્વાગત. હું જિજ્ઞેશભાઈ કરશે. જિજ્ઞેશભાઈ હવે આપણા ધારાસભ્ય શ્રી મંગળભાઈ જાવીદ સાહેબનું સ્વાગત. આપણા જિલ્લા પંચાયતના સદસ્યને વિનંતી કરું કે તેઓ સ્વાગત કરે. હવે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી બધાનું હું શાબ્દિક સ્વાગત કરું છું અને હવે આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. તો હવે કાર્યક્રમની શરૂઆત માન્ય ધારાસભ્ય શ્રી મંગળભાઈ જાવીદ સાહેબને વિનંતી કરું કે તેઓ કાર્યક્રમની શરૂઆત. બધાને મારા રામ રામ, નમસ્તે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત નવસર્જન યાત્રા આજે દક્ષિણ ગુજરાતમાં આવી રહી છે. આ દક્ષિણ ગુજરાતના છેવાડાના જિલ્લો ડાંગ જિલ્લો કે જ્યાં 98% આદિવાસી વસ્તી છે અને 98% આદિવાસી પૈકીની આજે આ યાત્રાનું સ્વાગત કરવા માટે ડાંગની અહીં પ્રજા ઉપસ્થિત થઈ છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એઆઈસીસીના જનરલ સેક્રેટરી, આપણા ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી માન્યવર અશોક ગેહલોતજી સાહેબનો ડાંગની પ્રજાવતી હું આવકાર કરું છું. આ તબક્કે આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન્યવર પ્રમુખ અને જ્યારથી ગુજરાતના પ્રમુખ તરીકે વરાયા છે અને ત્યારથી જાણે ગુજરાતની કોંગ્રેસમાં નવા પ્રાણ પુરાયા હોય એમ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ કોંગ્રેસ થઈ રહ્યું છે એવા આપણા ગુજરાતના
માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીજીના પુત્ર અને આપણા સૌના સન્માનીય ગુજરાતના પ્રદેશ પ્રમુખ માન્યવર ભરતસિંહજી સોલંકી સાહેબ, આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નેતા અને આપણા આદિવાસી પૈકી નવમી વખત ગુજરાત વિધાનસભામાં જેમણે નેતૃત્વ કર્યું છે એવા અમારા વિધાનસભાના સન્માનીય વડીલ નેતા માન્યવર મોહનસિંહભાઈ રાઠવા સાહેબ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માન્ય અર્જુનભાઈ મોડવાડિયાજી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માન્ય સિદ્ધાર્થભાઈ પટેલજી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત કદાચ સમગ્ર દેશની જનતાએ ગઈ રાજ્યસભાની ચૂંટણીમાં એની જાંબાજતા એક લડાયક મૂળમાં જેમણે છે તો કામ કરી બતાવ્યું છે તે, અને એઆઈસીસીના પ્રવક્તા માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા દક્ષિણ ગુજરાતના આવનારી 2017ની ચૂંટણીના પ્રભારી અને આપણા પાડોશી મહારાષ્ટ્રના નેતા હર્ષવર્ધન સપકાલજી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાતના યુવા પાંખના પ્રમુખશ્રી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજસ્થાનથી પધારેલ રાજસ્થાનના માજી મંત્રી અને હાલના ધારાસભ્યશ્રી, ઉપસ્થિત આપણા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી ગૌતમભાઈ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી અને માંડવીના ધારાસભ્ય યુવાન ભાઈ આનંદભાઈ ચૌધરીજી, ઉપસ્થિત મંચસ તમામ મહાનુભાવો, અને કલ્પના ન થાય કે ડાંગ જેવા વિસ્તારથી 100 કિલોમીટરના અંતરથી આપણા લોકલાડીલા કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ માન્યવર રાહુલજીને નિહાળવા મળવા દૂર દૂરથી અહીં પધારેલા સભાને એક સુશોભિત કરેલ તમામ મારા ડાંગના જિલ્લા પંચાયતના ચૂંટાયેલ પ્રતિનિધિ, તાલુકા પંચાયતના ચૂંટાયેલ પ્રતિનિધિ, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની ભાઈઓ બહેનો અને યુવા દોસ્તોનું હું આ સભામાં સ્વાગત કરું છું અને આગળની કાર્યવાહી કરવા માટે આપણા પ્રમુખશ્રીને હું સોંપું છું. હવે આપણે ગુજરાત વિધાનસભાના કાર્યકારી પ્રમુખ માન્ય સિદ્ધાર્થભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ સભાને સંબોધે. પરંતુ બપોર પછી એક દુઃખદ ઘટના બની.
રાયબરેલીમાં એક ફેક્ટરીની અંદર એનટીપીસીની ફેક્ટરીમાં એક બ્લાસ્ટ થયો અને એ બ્લાસ્ટમાં 18 જેટલા લોકોના મૃત્યુ થયા અને 250થી વધારે લોકો દાઝી ગયા હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ. રાહુલજી લોકોની વચ્ચે રહેનારા નેતા છે, લોકોમાં લોકોના દર્દ એમના દુઃખમાં એક ભાગીદાર થનારા નેતા છે. અને જ્યારે રાયબરેલીમાં આવો બનાવ બન્યો ત્યારે એમણે નિર્ણય કર્યો, પ્રજાની વાત સાંભળવાનો આગ્રહ રાખે છે અને પ્રજાને શું જોઈએ છે, પ્રજાની શું અપેક્ષા છે, પ્રજાને કેવી રીતે